ભાજપનો વિજય થતા કોબા કમલમ ખાતે સીએમ રૂપાણીની પ્રેસ કોન્ફરન્સ. સીએમએ કહ્યું કે 2015માં ભાજપને નુકસાન થયું તે આજે વ્યાજ સહિત પૂરું કર્યું. આજે જિલ્લા અને તાલુકા પંચાયત સહિત નગરપાલિકાની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે, જેમાં ભાજપની વિજય તરફ કૂચ આગી જઈ રહી છે. ભાજપનો હાલમાં વિજયોત્સવ ચાલી રહ્યો, જેમાં મુખ્યમંત્રી રૂપાણીને પાટીલ એક જ કારમાં આવ્યા હતા અને વિક્ટરીની સાઇન બતાવીને કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું હતું કે આજે ભાજપના કાર્યકર્તાઓનો લોકોને સરકારના કામોનું પરિણામ મળ્યું છે. 2015માં ભાજપને જે નુકસાન થયું હતું આજે વ્યાજ સહિત પૂરું થયું છે. 2015માં ભાજપે 5 જિલ્લા પંચાયતમાં લીડ પર હતી, આજે 31 પંચાયતોમાં લીડ પર છે. તેમણે 31 સભાઓ અને રેલીઓ દરમિયાન અનુભવ કર્યો હતો કે 31 જિલ્લા પંચાયત ભાજપ જીતશે. હું વડાપ્રધાન મોદી અને મતદારોનો આભાર માનું છું, તેમ તેમણે જણાવ્યું. તમામ મતદારો ભાજપને સમર્થન આપ્યું છે તે માટે ખૂબ જ આભાર છે. તમામ આગેવાનો, મંત્રીઓ, સરકારે જે કામ કર્યું છે તે સૌનો આભાર તેમણે માન્યો હતો અને ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓને પોતાની ફરજો પૂરી કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ગુજરાત ભાજપનો ગઢ છે, આ મોદી અને અમિત શાહનું ગુજરાત છે, સમગ્ર ગુજરાતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી મોટી સફળતા મળી નથી, અમને જ મળી છે. ભૂતકાળમાં કોઈ પાર્ટીને આટલા બધી બેઠકો મહાનગરપાલિકા કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મળી નથી. કાર્યકર્તાઓ અને સી આર પાટીલની ટીમને કારણે જ થઈ છે. સી આર પાટીલ અને સંગઠનની ટીમનો આભાર માન્યો છે. વિકાસની રાજનીતિ અમારો ચૂંટણીનો મુખ્ય મુદ્દો હતો. 2022માં ફરી ભાજપની સરકાર બનશે. આવનાર દિવસોમાં ભાજપ ગુજરાતનો સૌથી અને સૌનો સાથ અને સૌના વિકાસ સાથે આગળ વધશે, પણ તેમ તેમણે જણાવ્યું હતું. સરકાર ગામડામાં હોય કે નગરમાં તમામ જગ્યાએ સુવિધાઓ પહોંચાડશે. હું કાર્યકરોને જણાવું છું વિનમ્રતાપૂર્વક કે પ્રજાનો વિશ્વાસ થાય તે રીતે કામ થાય તેવું કરવાનું. કોંગ્રેસ ડૂબતી નાવ છે, કોંગ્રેસ વિપક્ષ માટે લાયક નથી. પ્રજાએ કોંગ્રેસના નેતાઓને ગોતી ગોતીને હરાવ્યા છે. અમે કોઈ પાર્ટીને વિપક્ષ તરીકે નથી ગણતા. આમ આદમી કે અન્ય કોઈ પાર્ટી મુશ્કેલી ઊભી નહીં કરે. આમ આદમી પાર્ટી 16 બેઠક જીતી એ કંઈ જીત ન કહેવાય. સી આર પાટીલ પ્રમુખ બન્યા પછી પેજ પ્રમુખની નીતિ સફળ રહી અને સંગઠનનું સારું કામ કર્યું તેમ તેમણે જણાવ્યું હતું. ગુજરાતના સંવેદનશીલ મુખ્યમંત્રી આદરણીય શ્રી રૂપાણી સાહેબ, શ્રી આઈ કે જાડેજા, રાજ્યકક્ષાના ગૃહમંત્રી શ્રી પ્રદીપસિંહજી, મહામંત્રી શ્રી પ્રદીપસિંહ વાઘેલા, યમલભાઈ, મિત્રો, આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મતદારો સાથેના સંપર્કનું પરિણામ, સરકાર દ્વારા કરવામાં આવેલા કામોનું પરિણામ આજે દેખાય છે. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનની અંદર પણ 6 મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવારો જીત્યા હતા. જીત પણ ભવ્ય લીડ સાથે થઈ હતી. અનેક જગ્યાએ કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં 2015ની અંદર ભારતીય જનતા પાર્ટી જે નુકસાન હતું કદાચ વ્યાસ સાથે એ આજે પૂરું થઈ ગયું છે. 15માં ભારતીય જનતા પાર્ટીએ ફક્ત 5 જિલ્લા પંચાયતની સીટો હતી. આજે 31માં ભારતીય જનતા પાર્ટી લીડ કરી રહી છે અને કદાચ 31 જિલ્લા પંચાયત જીતવાની શક્યતાઓ દેખાઈ રહી છે. એવું જ પરિણામ નગરપાલિકામાં, એવું જ પરિણામ તાલુકા પંચાયતમાં જણાઈ રહ્યું છે. ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો જે રીતે ભારતીય જનતા પાર્ટીને સમર્થન આપી રહ્યા હતા ત્યારથી જ આ રિઝલ્ટ દિવાલો પર દેખાતું હતું. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા મુખ્યમંત્રી હતા ત્યારથી ગુજરાત માટે અને ત્યાર પછી દેશ સહિત ગુજરાતને એમણે જે રીતે એની માવજત કરી છે એના કારણે જે ગુજરાતના સૌ મતદાર ભાઈ બહેનો મોદી સાહેબને કારણે પણ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે સમર્પિત છે અને સોનામાં સુગંધ મળે તેમ ગુજરાત સરકાર દ્વારા રૂપાણી સાહેબ અને નીતિનભાઈ પટેલ સાહેબની સરકારે પણ અનેક લોક ઉપયોગી કામો કરવાને કારણે દરેક સેક્ટરના લોકોને સંતોષ જણાયો હતો. મારા 31 સભાઓ અને 18 રેલીઓ દરમિયાન પણ મેં અનુભવ્યું હતું અને એના આધારે હું પોતે પણ માનતો હતો કે 31 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટી વિજય મેળવશે. મારા સાથી મંત્રી પ્રદીપસિંહ, આઈ કે જાડેજા, પ્રદીપસિંહ વાઘેલા, ભાઈ યમલભાઈ, મિત્રો, આજે
પંચાયતોના અને નગરપાલિકાના પરિણામો સમગ્ર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગોળ લહેરાયો છે. અગાઉ અટકળો થતી હતી કે ભાઈ શહેરોમાં તો ભાજપ છે પણ ગામડામાં ભાજપને મત નહીં મળે, સીટો નહીં મળે, પરંતુ શહેરો કરતાં પણ સારું પરિણામ 31 જિલ્લા પંચાયતો, અમુક મ્યુનિસિપાલિટીઓ તો આખે આખી, મોરબી તો કે 52 ભાજપ, ગોંડલ 42 ભાજપ, ધ્રાંગધ્રા તો 1 સીટ જ ખાલી કોંગ્રેસને. અને આ રીતે કોંગ્રેસના પણ ઘણા દિગ્જો, અરે ધારાસભ્ય નિરંજનભાઈ ખુદ પેટલાદમાં પોતે હારી ગયા, કોંગ્રેસના ધારાસભ્ય છોટુભાઈ વસાવાના દીકરા પણ હારી ગયા, અનેક લોકોના કુટુંબીજનો હારી ગયા. એનો મતલબ ગુજરાતની જનતાએ જે રીતે જુસ્સાથી કોંગ્રેસના લોકોને વીણી વીણીને જે રીતે સાફ સફાયો કર્યો છે એ જ દેખાડે છે કે આ ગુજરાત ભાજપનો ગઢ છે. નરેન્દ્ર મોદી અમિતભાઈ શાહ એનું ગુજરાત છે. નરેન્દ્રભાઈએ પણ ગુજરાતને જ્યારથી વડાપ્રધાન બન્યા છે ત્યારથી જે રીતે મોસાળે માં પીરસે એ રીતે ગુજરાતને મદદ કરી છે, કરતા રહે છે. લોકોએ એનો પ્રતિસાદ મતરૂપે જે પ્રેમથી આપ્યો છે એ માટે ગુજરાતની જનતાનો ભારતીય જનતા પાર્ટી વતી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ખૂબ ખૂબ ધન્યવાદ અને આભાર માનું છું. સાથે સાથે સીઆર પાટીલને અભિનંદન આપું છું, એમની આખી સંગઠનની ટીમ, અમારા લાખો કાર્યકર્તાઓએ જે પરિશ્રમ કર્યો છે અને જે વ્યવસ્થાઓ જે બનાવી એને કારણે આ વિજય એ વિક્રમજનક વિજય બન્યો છે. ભૂતકાળમાં કોઈ પણ પાર્ટીને આટલી બધી બેઠકો તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, કોર્પોરેશનમાં મળી નથી. એટલી બધી બેઠકો એ પાર્ટીના કાર્યકર્તાઓના પરિશ્રમ અને સીઆરના માર્ગદર્શન અને નેતૃત્વમાં જે થયું છે એ માટે ખાસ પ્રદેશ ભાજપની ટીમ અને કાર્યકર્તાઓને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. વિકાસની રાજનીતિ જ આ ચૂંટણીનો મુદ્દો હતો અને એ જ મુદ્દા ઉપર અમે લોકો વિચલિત થયા વગર આગળ વધ્યા હતા અને 2017માં જીતા સરકાર બની, 19માં 26 લોકસભાની બેઠકો જીતા, 2020માં 8 કોંગ્રેસની ગઢ ગણાતી સીટો એ ખૂંચવી લીધી, 8 સીટ જીતા અને 21ની શરૂઆતમાં આપણે આ બધી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકા જીતા છીએ. 2022 ફરી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર અને એ પણ એક જ એને કહીને કે મોટી સંખ્યામાં ધારાસભ્યો ચૂંટાય એનો પાયો નખાણો છે અને આવનારા દિવસોમાં નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં જેને કહીએ કે સર્વવ્યાપી, સર્વસ્પર્શી, દરેક સમાજ, દરેક જાતિ, દરેક વર્ગ સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને લઈને આગળ વધશે. અમારી જવાબદારી વધી છે, પ્રજાએ ખૂબ પ્રેમ આપ્યો છે, એમનો વિશ્વાસ એળે નહીં જાય એની ખાતરી પણ આપું છું. સરકાર ગામડું હોય કે નગર હોય, જ્યાં માનવી ત્યાં સુવિધા એ અમે પહોંચાડીશું અને ગુજરાતના મતદારોની જે અપેક્ષા, આકાંક્ષા, સપનાઓ એ પૂરા કરવા માટે પણ અમે કોલ આપીએ છીએ. વિજયને વિનમ્રતાથી ઉજવવા માટે પણ કાર્યકર્તાને અનુરોધ કરું છું કે આપણે પ્રજાનો જે વિશ્વાસ છે એમાં વધારે નમવાનું છે અને આપણે પ્રજાની વધુ ને વધુ સેવા કરશું એ પ્રકારે પ્રજાને વિશ્વાસ થાય એ રીતે ચૂંટાયેલા લોકો બધા કામ કરશે. ફરી વખત ગુજરાતની જનતાનો ખૂબ આભાર માનું છું. કોંગ્રેસ હારને ઠેલવતી હતી, કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ન કાઉન્ટિંગ ન થાય,
હાઈકોર્ટ માં ગયા, સુપ્રીમ માં ગયા, રોકવાના પ્રયત્ન કર્યા, અંતે કારમો પરાજય થયો. પંચાયતોમાં પણ ઘણું બધું જેને કંઈ એનું ચાલ્યું હોત તો હજી ચૂંટણી અને કાઉન્ટિંગ પણ ન થવા દેત, કારણ કે કોંગ્રેસ પહેલેથી એની સ્થિતિને ખબર પડી ગઈ હતી કોંગ્રેસને કે આ સ્થિતિ ચિંતાજનક છે, ખરાબ છે, કોંગ્રેસ ડૂબતું નામ છે. ગુજરાતના પરિણામોએ સ્પષ્ટ દેખાડી દીધું છે કોંગ્રેસ સત્તા માટે નહીં વિપક્ષ માટે પણ લાયક નથી એ પ્રકારના પરિણામો આવ્યા છે. અને એ દ્રષ્ટિથી આવનારા દિવસોમાં કોંગ્રેસનો પોતાનો આંતરિક પ્રશ્ન છે. કોંગ્રેસ વિચારે ભારતીય જનતા પાર્ટી પ્રજાના પ્રેમ અને વિશ્વાસને એને નહીં જવા દે એની અમે સૌ ખાતરી આપીએ છીએ. આજરોજ સ્થાનિક સંસ્થાની ચૂંટણીઓમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં જે રીતે નાગરિકોએ મહાનગરપાલિકાની જેમ જ ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં બહુમતીથી મતદાન કરી અને જામનગર દ્વારકા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની બે જિલ્લા પંચાયતો અને લગભગ બધી જ તાલુકા પંચાયતો અને નગરપાલિકાની જે રીતે જીત થઈ છે એ બદલ હું સર્વે નાગરિકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. વિકાસની રાજનીતિને આ વખતે લોકોએ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જે રીતે આયોજનપૂર્વક ગ્રામીણ વિસ્તારમાં પણ કામો થાય છે એને લોકોએ મતોના માધ્યમથી ક્યાંક એની મહોર લગાડી અને ક્યાંક અમારા પ્રતિનિધિઓને ચૂંટાવવાનું કાર્ય કર્યું છે, ત્યારે સર્વે કાર્યકર્તાઓ જેમને રાત દિવસ જોયા વગર આ દિશામાં મહેનત કરી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું, એમનો આભાર વ્યક્ત કરું છું. જે વર્ગો અમારી સાથે જોડાણા એ તમામ વર્ગોને, તમામ નાગરિકોને પણ આશ્વસ્ત કરું છું કે આપની આશાઓ અપેક્ષાઓ મુજબ જ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સતત આપની વચ્ચે રહી આ વણથંભી વિકાસ યાત્રા જે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં આખા દેશમાં આગળ વધી રહી છે એ આપણા વિસ્તારમાં એ જ રીતે આયોજનપૂર્વક રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની સાથે આ મજબૂત કડી મજબૂતીથી જોડાય અને એને આગળ વધારવાનું કાર્ય કરશે ત્યારે આપ સૌને પુનઃહૃદયપૂર્વક આપ સૌનો આભાર માની એક આત્મનિર્ભર ભારત અને સબકા સાથ સબકા વિશ્વાસ